वेलकम टू जेतूस किचन। आज आप बनाशू ढोकड़ा प्रीमिक्स में ढोकड़ा बनावशू। आज तो आज आप इंस्टंट लाइव ढोकड़ा बनावाना छे, जे आपणे प्रीमिक्स में तैयार करवाना छे। आ प्रीमिक्स आपणी घरे ज बनावेलू छे, एनी रेसिपी आपणी चेनल पर छे। तो ए प्रीमिक्स नी अंदर थी ज आपणे आज ढोकड़ा बनावशू। तो इंस्टंट ढोकड़ा बनावा माटे आपणे अहीं आपणुं घरनुं ज बनावेलू प्रीमिक्स तैयार लीधेलू छे। अने एक वाटकी आपणे दही लीधेलू छे, अने अहीं एक नानी वाटकी भरीने लीला धाणा सुधार लीधा छे, एक वाटकी नानी भरीने आपणे डूंगळी सुधार लीधे छे, आદુ मरचाની લસણની અહીંયા પેસ્ટ તૈયાર કરી લીધી છે, 3-4 લસણની કળી, 2 લીલા મરચાં અને 1 ઇંચ આદુનો ટુકડોની અમે પેસ્ટ તૈયાર કરી લીધી છે। અહીંયા 1 કિલોનું પાઉચ આપણે લીધેલું છે। તો અહીંયા આપણે હવે બેટર બનાવી લેશું, જે દહીં લીધેલું એ પણ અહીંયા ઉમેરી દેશું। આપણે ખાંડ અને મીઠું પહેલાંથી જ અહીંયા ઉમેરેલું હતું, અને અહીંયા લસણવાળી પેસ્ટ પણ ઉમેરી દેશું। એક વાટકી જેટલી આપણે છાશ ઉમેરશું અને બધું સરસ આપણે મિક્સ કરી લેશું। માં ગાંઠા ન હોય એનું ખાસ ધ્યાન રાખવાનું, બધું એકદમ સરસ મિક્સ કરી દેવાનું આપણે। અને આપણે 15 મિનિટ સુધી રેસ્ટ થવા દેવાનો બધું મિક્સ કરીને। રવો અને ચોખા છે, હજી પાણી પીશે એટલે હજી આપણે થોડું પાણી ઉમેરશું। મીઠું આપણે ચાખી લેવાનું, ઘટતું હોય તો આપણે ઉમેરી દેવાનું, અને જે પ્રમાણે તમારે ગળપણ જોતું હોય એ પ્રમાણે ખાંડ ઉમેરવાની, અને તમને ગળપણ ન ફાવતું હોય તો તમે ખાંડ ન ઉમેરો તો પણ ચાલે। પછી આપણે થોડું ઢીલું કરશું અને 15 મિનિટ આપણે એને રેસ્ટ થવા દેશું। આપણે આને 15 મિનિટ સુધી રેસ્ટ થવા દેશું। આપણે આથો આવા મૂકવા માટે 15 મિનિટ થઈ ગઈ છે, તો હવે આપણે ખોલીને જોઈ લેશું કેટલું ઘટ થયું છે। તો અહીંયા થોડું ઘાટું થઈ ગયું છે, તો પાણી થોડું ઉમેરી અને થોડું ઢીલું કરશું। અને અહીંયા આપણે 2 થાળીની અંદર તેલ લગાવી લીધું છે સરસ। આપણા ઢોકળા એકદમ સરસ સોફ્ટ બને એના માટે આપણે 1 ચમચી જેટલું અહીંયા તેલ ઉમેરશું। ડુંગળી ઉમેરી દેશું એક વાટકી, અને થોડા લીલા ધાણા આપણે ઉમેરી દેશું 1/2 વાટકીને 1/2 વાટકી આપણે અહીંયા પાણી ઉમેરશું। બધું સરસ મિક્સ કરી દેશું। આપણું બેટર સરસ પરફેક્ટ થઈ ગયું છે, અને અહીંયા આપણે જે ઈનો લીધેલો હવે આપણે અહીંયા ઈનો ઉમેરશું। જ્યારે આપણે ઢોકળા બનાવવા હોય ત્યારે જ આપણે ઈનો ઉમેરવાનો, એની ઉપર થોડું પાણી ઉમેરશું એટલે એક્ટિવેટ થઈ જાય। હવે ઝડપથી આપણે મિક્સ કરી દેશું। ઉપરથી થોડું લાલ મરચું આપણે સ્પ્રિંકલ કરીએ એટલે એનો દેખાવ સરસ આવે, થોડા લીલા ધાણા આપણે ઉપરથી ઉમેરશું, થોડું આખું જીરું ઉમેરશું હવે આપણે। અને મેં અહીંયા 5 મિનિટ પહેલાં એકદમ સરસ ઢોકળીને ગરમ કરી લીધું હતું, હવે આપણે આને સ્ટીમ થવા રાખી દેશું। 15-20 મિનિટ સુધી આને આપણે સ્ટીમ થવા દેશું।
અહીંયા આપણે 15 મિનિટ થઈ ગઈ છે તો ઢોકળા ખોલીને આપણે જોઈ લેશું. જોતા તો એવું લાગે છે કે સરસ થઈ ગયા છે, પણ ચાકુ ઉમેરીને આપણે જોઈ લઈએ. એકદમ સરસ ચાકુ આપણું ક્લીન થઈ ગયું છે, તો હવે આપણે ઠંડા થવા દેશું. તો આપણા અહીંયા ઢોકળા તૈયાર થઈ ગયા છે અને ઉપરથી સરસ મેં તેલ લગાવી લીધું છે. તેલ એટલા માટે લગાવ્યું કે ઉપરથી જે ડ્રાય થઈ જાય, સુકાઈ જાય, એ સુકાઈ ન જાય. તો હવે આપણે અહીંયા કાપા પાડી લઈશું. અને આપણે લસણવાળી ચટણી સાથે પણ ખાઈ શકીએ અને ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકીએ. લસણવાળી ચટણી કઈ રીતે બનાવવી એ રેસીપી આપણી ચેનલ ઉપર છે, અને ઘણી જાતના ઢોકળા પણ આપણી ચેનલ ઉપર છે જ. હવે આપણાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું. તો તૈયાર છે અહીંયા આપણા ઇન્સ્ટન્ટ સ્ટીમ ઢોકળા. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.